નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હવામાન વિભાગ તરફથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તેવી હવામાન વિભાગે મોટી માહિતી આપી છે અને મિત્રો છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે તેમ છતાં ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને મિત્રો એવામાં હવામાનના નિષ્ણાંત અંબાલા પટેલે હવામાન વિભાગને લઈને મોટી આગાહી કરી છે મિત્રો તેમણે જણાવ્યું છે ડિસેમ્બરના અંત સુધીમાં જાન્યુઆરીની શરૂઆતમાં વાતાવરણ કેવું રહેશે લઈને મોટી માહિતી આપી છે છે અને મિત્રો તારીખો સાથે સંભાવના વ્યક્ત કરતા કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર કારણે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને મિત્રો હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ અઢારના માધ્યમથી જણાવતા કહ્યું છે કે અરબસાગરમાં બંગાળાના ઉપસાગરમાં ભેજના કારણે વાદળો બને છે અને મિત્રો વાદળો મધ્યમ ઊંચા લેવલ પર જતા રહે છે અને મિત્રો જેને કારણે વરસાદ ન થયો હોય તો પણ વરસાદ થાય છે અને મિત્રો ઇસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે મિત્રો ઓટોમેટિક મહાસાગરમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ જાય છે અને મિત્રો હાઈ પ્રેશર રહે છે અને મિત્રો એશિયાના ઠંડા પવન ગુજરાતમાં આવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો પચીસ ડિસેમ્બરથી ઠંડીનો વધુ અનુભવ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો સત્યાવીસથી અઠ્યાવીસ ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેવાની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બરે ઠંડીનો ચમકારો જોવા મળશે પરંતુ મિત્રો અરબસાગરમાં ડિસેમ્બરના અંત સુધીમાં જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ જશે અને મિત્રો સિસ્ટમ મજબૂત બની જશે અને મિત્રો બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે એકથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને મિત્રો અગિયાર જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ઓટોમેટિક મહાસાગરમાં લો પ્રેશર બનતું રહેશે અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફથી આવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે જોકે મિત્રો ભારતના મોટા ભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે અને મિત્રો સાત થી નવ જાન્યુઆરી મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો અરબસાગર અને બંગાળાના ઉપસાગરમાં પવનો આવવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો કમોસમી વરસાદ થાય તો મિત્રો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થવાનું છે જ્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થતું જોવા મળી રહ્યું છે અને મિત્રો અરબસાગર અને બંગાળાના ઉપસાગરમાંથી આવતા વાદળો જોવા મળી રહ્યા છે અને મિત્રો પવન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના અનુકૂળ હોવા જોઈએ અને મિત્રો કમોસમી વરસાદ થાય તો મિત્રો આ બે સરખા હોય તો મિત્રો કમોસમી વરસાદ થઈ શકે છે અને મિત્રો અગિયાર જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે તો મિત્રો આ હતી હવામાન વિભાગ તરફથી મળેલી સંપૂર્ણ માહિતી તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવી હોય તો એટલે લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો જય માતાજી